केंद्र सरकार अने राज्य सरकार दर वर्षे शहरी विस्तार अने ग्रामीण विस्तार ना विकास ना कामों माटे करोड़ों रुपयानी ग्रांट फाळवे छे, परंतु आजे पण मोटा भागना शहर विस्तार अने ग्रामीण विस्तार विकास थी वंचित रही गया छे। खास करीने उपलेटा तालुकाना ग्राम्य विस्तारमां आजे पण मोटा भागना गामोमां रस्ताओ बिस्मार हालतमां जोवा मळी रह्या छे। उपलेटा तालुकाना मेरवदर, ढांक, राजपरा, चारेलिया, गधेथड सहितना विस्तारोमां रोड रस्ता बिस्मार हालतमां छे। बिस्मार रोड ने लईने ग्रामजनोए आंखे काळी पट्टी बांधी अनोखी रीते विरोध नोंधाव्यो हतो। ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે ચોમાસા દરમિયાન રોડ રસ્તાઓ ધોવાઈ જવાની, ખાડા પડવાની ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચૂકી છે, ત્યારે બિસ્માર રોડ રસ્તાને લઈને વિરોધ કર્યો હતો, સાથે સાથે ભાજપ સરકાર હાય હાયના નારા પણ લગાવ્યા હતા। ગ્રામજનોએ રસ્તાઓ બનાવવા માટે ઉચ્ચ કક્ષા સુધી અનેકવાર રજૂઆત કરી, છતાં પણ એક પણ રસ્તો બનાવવામાં આવ્યો નથી, જેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારના ગામોમાં આજે પણ સ્થાનિક ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તમારું નામ શું અને કઈ બાબતનો વિરોધ હતો? મારું નામ ધીરુભાઈ બાબરિયા, ગામ મેરવદર, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। હવે આ રોડ રસ્તાના કામ આવા બધાય છે, આ સરકાર કોઈ સાંભળતી નથી, એટલે આવી રીતે આ બધાય અકસ્માત થાય છે અવારને અવાર। હાલતા માણસો પડે છે, 108ની ગાડીઓ આવે તો એમાં એ 10 મિનિટનો રસ્તો હોય ને 15 મિનિટ 25 મિનિટ લઈ લે છે। કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવાનું કારણ? આ બેરીમુંગી સરકાર છે એટલે આ કરવું પડે છે, અધિકારીઓને બધા એ રીતે જ છે। કાળી પટ્ટી બાંધવાનું કારણ શું? તમે સરકારને હું આંધ્રી બેરી સરકાર છે એટલે અમે નહીં આંધ્રા કર્યા છે ને। સરકાર પાસે શું માંગણી છે? સરકાર પાસે તો માંગણી ઘણી છે, પણ રોડ રસ્તા ગામડાના થાય ને તોય ઘણું છે। અમારા વિસ્તારમાં બધે રસ્તા આવા જ છે। ક્યાં ક્યાં ગામના આવા પ્રશ્ન? આ ઉપલેટા તાલુકામાં લગભગ આવા પ્રશ્ન છે। હું જયદેવસિંહવાડા, ગધેથર તાલુકા પંચાયત સદસ્ય। અમારા વિસ્તારની અંદર જે રસ્તા જે ખરાબ છે એકદમ, આજે છેલ્લા 1-2 વર્ષથી આ રસ્તાની મિસમેનેજ હાલત એવી છે કે આની અંદર કોઈ વાહનો ચલાવવા માટેની બહુ તકલીફ છે। આજે છેલ્લા 5 વર્ષથી આ જોઈએ છીએ અને અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ, પણ આ સરકારને કોઈ એવું ધ્યાનમાં ન લેતા અમારા વિસ્તારની અંદર તણસવા, મેરવદર, ઢાંક, રાજપરા, ચરેલિયા, ગધેથર, નાગોદર આ બધાય ગ્રામ્ય વિસ્તારના રસ્તા છે અને જરૂરિયાતવાળા રસ્તા છે। આની અંદર વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે। બીજા નંબરની વાત એ છે કે આની અંદર અકસ્માત ક્યારે થાય ત્યારે 108 જેવા ને અહીંથી નીકળવા માટેની પરિસ્થિતિ બહુ ગંભીર થાય છે। આજે રસ્તો 15 મિનિટનો હોય એને ઠેકાણે 1.25 કલાકે ત્યાં ઉપલેટા પહોંચે છે, અને ખેડૂતનો રસ્તો છે, ખેડૂતને આવવા જવા માટેનો પણ કાયમીને માટેનો આ જ રસ્તો છે। અને સરકારને જે જે અવારનવાર રજૂઆત કરતા હોય ગામના આગેવાનો હોય, આ બધાય ગામના જે મેં નામ દીધા બધાય ગામના આગેવાને અવારનવાર રજૂઆત કરી હોય, પત્રકારને પણ કીધેલું છે, પણ ઘણી વખત આ સરકાર આ ગામડાનું કેમ ધ્યાન નથી દેતી? ઉપલેટા તાલુકાની અંદર ઘણા બધા એવા રસ્તા છે કે હાવ બિસ્માર હાલતની અંદર છે કે અત્યારે આ ચોમાહુ જાહે તો લગભગ મને એવું છે કે બાઇક પણ નહીં ચાલી શકે, ફોર વ્હીલ તો ઠૂક છે પણ બાઇક પણ હાલવાની પરિસ્થિતિ ગંભીર થવાની છે। તો અત્યારે અમે બધાય ગામજનો, મેરવદર છે, ઢાંક છે, બધાના ગામજનોને આગેવાનોને બોલાવી અને અટાણે વિરોધ અમે એમ કરીએ છીએ કે આ તાત્કાલિક ધોરણે આ રસ્તાનો ઉકેલ આવે, જો આ રસ્તાનો ઉકેલ નહીં આવે તો આવનારા સમયની અંદર આ રસ્તા રોકી અને અમે એનું આંદોલન પણ કરશું। કાળી પટ્ટી બાંધવાનો વિરોધ કરવાનો એવું છે કે આ સરકારે એના સરકારના કર્મચારીઓને એમ કીધું છે કે તમે કાળી પટ્ટી બાંધી લ્યો, તમારે બીજું કંઈ જોવાનું નથી, અમે જે કંઈ કરીએ ને એનો તમારે નિર્ણય લઈ લેવાનો છે કે તમે કાળી પટ્ટી બાંધીને જેવું કરી હતી આટાણે જે આ પેંચ કર્યા છે અમે જોયું છે આ રસ્તાની અંદર, તો ત્યાં કાંકરા ઉલ્લે છે, ખાલી 2 દિવસની અંદર જો કાંકરા ઉલ્લી જતા હોય તો આ રસ્તાની પરિસ્થિતિ કેવી થાય? તો પછી હવે અમે એવું શીખાયું છે કે જો સરકારના જે કર્મચારીઓને આવું કહેતા હોય તો અમે પણ કાળી પટ્ટી બાંધી લે, આ રસ્તો અમારાથી જોવાતો નથી, આવું સરકાર અમારી માથે આવું નાટક કરે છે આ પબ્લિક માટે કે ભાઈ આ રસ્તો બનાવી અને જ્યાં ત્યાં આવીને એવા લગભગ 1/2 કિલોમીટરની અંદર 2-3 ઠેકાણે એવા ખાડા બૂરી દે એટલે એવું માની લેવાનું કે આ રસ્તો બની ગયો, એટલે આ રસ્તો હવે અમારાથી સહન નથી થતો આની અંદર હાલવાથી મુસાફરોને, તો હવે અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ। તો આ જો સરકાર જાણમાં કંઈ સાંભળે મુરીબેરી શંકર તો સારું કહેવાય,
નકર તો સમજી લેજો કાયમીને માટે આ જ પરિસ્થિતિ ઉભાની છે ને આવનારું ચોમાહું છે એની અંદર તમે જો અત્યારે 2 ફૂટના ખાડા છે તો હવે પછીની પરિસ્થિતિ કેવી થાય એ સરકારને જોવાનું છે. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ઉપલેટા.